हेलो स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। आज आपणे जे स्टोरी अधूरी मूकी दी ए आज आपणे पूरी करशुं। नानी नानी स्टोरीओ हती, आपणे बे लीधी हती ने बे बाकी राखी हती। तमे तमारी बुक हाथमां राखो अने साथे साथे जोता जाओ। लाल कुड नॉट रीड ओर राइट। वंस ही रिसीव्ड अ लेटर, ही रेन टू खान्स हाउस विथ अ लेटर इन हिज हैंड। खान वॉज अ क्लेवर मैन, ही कुड रीड एंड राइट। He was sitting on a bed in the courtyard. लाल जे છે એ વાંચી નથી શકતો, લખી નથી શકતો, એટલે મીન્સ ઇન શોર્ટ અભણ છે। એક વખત એને લેટર મળે છે તો એ ખાનના ઘરે જાય છે। ખાન જે છે એ બીજું કેરેક્ટર છે સ્ટોરીમાં, તો એ ખાનના ઘરે જાય છે આ લેટર સાથે। અને ખાન જે છે એ બહુ હોશિયાર માણસ છે, એ વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે, એટલે ભણેલો ગણેલો છે। એ ક્યાં બેઠો હોય છે તો પોતાના જે घर जे छे कोटियार्ड, एटले के जे पोतानुं जे साम्राज्य, साम्राज्य एटले के पोतानुं जे घर जे छे, पोतानुं जे सोसाइटी जे छे, एनी अंदर पोताना घरमां बेड पर बैठो छे। लाल सेज, विल यू रीड आउट हिज लेटर टू मी प्लीज। लाल एने कहे छे, तू मने लेटर वांची आपीस प्लीज। खान, हु इज इट फ्रॉम, लेटर कोनो छे। लाल सेज, आई डोंट नो, द पोस्टमैन हैज जस्ट गीवन इट टू मी, प्लीज़ ओपन इट एंड रीड इट। लाल कहे, तो मने नहीं खबर, पोस्टमैन हमणा आव्यो, मने लेटर आप्यो, तू आ खोली ने वांच। ब्रेकेट छे, खान ओपन द लेटर एंड रीड आउट टू ओर थ्री लाइन्स। खान ए लेटर ने काढ़े छे अने वांचे छे बे त्रण लाइन। लाल सेज, ओ प्लीज स्टॉप, डोंट रीड इट, इट इज अ सीक्रेट फ्रॉम माय फ्रेंड, आई डोंट वॉन्ट एनी वन टू रीड इट। लाल सेज के, ए तू चूप थी जा, आ तो मारो, तू वाँच नहीं आग, आ तो मारा फ्रेंडन सीक्रेट है अने हूँ नहीं इच्छता कि एने कोई वाँचे। खान सेज, डोंट वरी लाल, आई विल पुट माय फिंगर्स इन माय इयर्स एंड देन रीड आउट योर लेटर्स टू यू, यू विल हियर द वर्ड्स बट आई वॉन्ट हियर देम। ખાન જે છે એને સોલ્યુશન આપે છે કે તું ચિંતા ન કર, હું મારી ફિંગર એટલે મારી આંગળીઓ જે છે એને મારા કાનમાં મૂકી દઉં છું અને પછી વાંચણ લેટર જે છે તને વાંચીને સંભળાવું છું। તું આ શબ્દોને સાંભળીશ પરંતુ હું સાંભળી શકીશ નહીં, એટલે તારા ફ્રેન્ડનું જે સિક્રેટ જે છે એ સિક્રેટ જ રહેશે। લાલ સેઝ, દેટ્સ ફાઇન, યુ આર અ વાઇઝ મેન, પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી। હવે આ સાંભળીને લાલજે બહુ ખુશ થઈ જાય છે, એ કે વાહ કેટલું સરસ, આ તો તું કેટલો હોશિયાર માણસ છો, ચાલ જલ્દીથી તારા કાનમાં આંગળીઓ મૂક અને મને આ લેટર વાંચીને સંભળાવ। એટલે આમાં આપણે જોક્સ એ રીતે છે અને જોવાનું એ રીતે છે કે કોઈ પોતાના કાનમાં આંગળી નાખે અને એ વાંચે તો શું એને ન સંભળાય, કદાચ એ આંગળી નાખી દે તો કદાચ એને એ શબ્દો જે છે એનો અવાજ જે છે કાનમાં ઓછો પહોંચે, પણ પોતે જ વાંચતો હોય તો પોતે સમજે તો ખરો ને કે આ શું લખ્યું છે લેટરની અંદર, એટલે સિક્રેટ તો એ ઇનડાયરેક્ટલી જાણી જ લેશે ને। પણ આમાં જે આ લાલ જે છે એ એવો સિલીમેન છે, એવો મૂર્ખો માણસ છે, અથવા એને નથી સમજાતું કે એ આવી રીતે ફિંગર્સ મૂકશે એનાથી કંઈ એના ફ્રેન્ડનું જે સિક્રેટ જે છે એનાથી છુપાઈને નહીં રહી શકે। પણ એને એમ છે કે ના ના, તો બહુ વાઇઝ મેન છે કે જેણે મને આટલું મસ્ત સોલ્યુશન આપ્યું અને કહે છે હા તું તારા ખાનમાં ફિંગર્સ મૂકી દે ને મને આવો લેટર વાંચી સંભળાવ। ચલો એના પછીની જે સ્ટોરી છે, અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, હી રિપેન્ટેડ ઇમિડિયેટલી બટ ધ ડીડ વોઝ અ ડન એન્ડ હી ન્યૂ દેટ ઇફ હી વોઝ અ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ સો હી રન અવે। હવે બીજી અહીંયા સ્ટોરી જે છે એક યોદ્ધાની છે, એવું કહે છે ફર્સ્ટ લાઇનમાં કે એક યોદ્ધા જે છે એ પોતાના માસ્ટરને મારી નાખે છે, એટલે પોતાના જે બોસ છે એને મારી નાખે છે। રિપેન્ટેડ એટલે લખ્યું જ છે બ્રેકેટમાં, પસ્તાવો, પછી એને પસ્તાવો થાય છે કે હા મેં શું કર્યું, ઇમિડિયેટલી એટલે તરત જ એને પસ્તાવો થાય છે। બટ ધ ડીડ વોઝ અ ડન, પરંતુ જે કામ હતું, જે કાર્ય હતું, જે કૃત્ય હતું, ડીડ એટલે કોઈ ખરાબ કાર્ય, તો જે કૃત્ય હતું એ તો ઘટના હતી એ તો ઘટી ગઈ, વોઝ અ ડન એ તો થઈ ગઈ, એટલે હવે તો કાંઈ થઈ શકે નહીં પસ્તાવા સિવાય। હી ન્યૂ દેટ ઇફ હી વોઝ અ કોટ હી વુડ બી પુટ ટુ ડેથ, તે જાણતો હતો કે જો તે પકડાઈ જશે તો એને ચોક્કસથી મૃત્યુ સજા થશે, શો હી રન અવે, તેથી તે ભાગી જાય છે। હવે કોઈને મારી નાખ્યું, એનું કોઈનું ખૂન થઈ ગયું,
પછી કોઈ પણ માણસ હોય ને પસ્તાવો થાય કે હયા મેં શું કર્યું, અને પછી એને એ પણ વિચાર આવે કે મને જો હું પકડાઈ ગયો તો મને મૃત્યુની સજા થશે, એટલે ડર લાગે એ ઓબ્વિયસલી છે. ગમે એટલો પસ્તાવો હોય પણ એ ડરથી તો માણસ હંમેશા ભાગવાનું જ ઈચ્છે કે હું ભાગી જાઉં તો હું બચી જાઉં, બસ પોતાનો જીવ બચાવવા માટે એ ત્યાંથી ભાગી જાય છે. હી રીચ્ડ અ રિમોટ વિલેજ ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન. તે ભાગતો એક રિમોટ વિલેજ, એટલે એક જે અજાણ્યું અને બહુ જ રિમોટ વિલેજ એટલે કે દૂરનું એવું અંતરિયાળ વિસ્તારની અંદર આવેલું એક ગામડું જે છે એમાં પહોંચી જાય છે. જે ગામડું કેવું છે, સેપરેટેડ છે ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે કે જે બાકીની દુનિયા જે છે એનાથી આખું અલગ પડી ગયું છે. કોના દ્વારા અલગ પડી ગયું છે, તો બાય માઉન્ટેન, પર્વતોના લીધે. પર્વતો વચ્ચે એટલા બધા આવે છે કે જેના લીધે એ ગામ જે છે નોખું અનોખું પડી જાય છે, એકલવાયુ બની ગયું છે. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ અ સિન બાય અ સિંગલ હેન્ડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. હવે આ જે ખૂની જે છે જે ભાગી ગયો છે એ નક્કી કરે છે કે જે મને પસ્તાવો થયો છે, જે મને પશ્ચાતાપ કરવો છે મારા પાપનો, સિન એટલે પાપ, જે મેં પાપ કર્યું છે ખૂન કરવાનું, એના હું પસ્તાવો એવી રીતે કરીશ કે આ જે ગામ જે અનોખું પડી ગયું છે, જે વિખૂટું પડી ગયું છે, એ જે વિખૂટું પડેલું ગામ જે છે એને હું દુનિયા સાથે જોડીશ. હું જે આ માઉન્ટેન જે વચ્ચે આવ્યા છે આટલા બધા, આટલા વચ્ચે વચ્ચે પર્વતો જે છે, જેના કારણે જે એવું લાગે છે કે જે દુનિયાથી અલગ છે, તો એ આ પર્વત જે છે એને હું કાપવાનું, એને કટ કરવાનું કામ કરીશ. અને આ જે પર્વત જે છે એ હટી જશે ગામની વચ્ચેથી, તો એ બાકીની દુનિયા સાથે જોડાઈ શકશે, કનેક્ટ થઈ શકશે દુનિયા સાથે, તો પછી આ વિખોટું નહીં લાગે. અને જે માણસોને જે ફેસિલિટી પ્રોવાઈડ નથી થતી આ દૂર હોવાના કારણે, અંતરિયાળ વિસ્તારના કારણે, તો એ બધી ફેસિલિટી એને પ્રોવાઈડ થશે. કેમ કે આ જે પર્વતો હટી જશે તો રસ્તો બની જશે, અને રસ્તો બની જશે તો બધી અવર જવર પોસિબલ બની જશે, અને એ પણ બાકીની દુનિયા સાથે ભળી શકશે, રહી શકશે. તો એવી રીતે આ નક્કી કર્યો છે કે હું આવું સારું કાર્ય કરી અને જે મારું પાપ જે છે એને ધોઈશ. હિ વર્ક્ડ ફ્રોમ ડાઉન ટુ ડસ્ક એન્ડ ઇન ફોર યર્સ હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ. હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડરેડ. હી વોન્ટેડ અ રિવેન્જ. હવે જો એ જે વિચાર્યું હતું ખૂનીએ કે હું દિવસ રાત આવી રીતે કામ કરી અને જે મારા પાપ જે છે એને ધોઈશ, મારો પશ્ચાતાપ કરીશ, તો એ જે પોતાનો નિર્ણય કર્યો હતો એના મુજબ એ દિવસ રાત ડાઉન ટુ ડસ્ક એટલે સવારથી કરીને શાંત સુધી આવી રીતે હાર્ડવર્ક કરે છે, મજૂરી કરે છે. અને આમ એ હાર્ડવર્ક કરતાં કરતાં એના 4 વર્ષ નીકળી જાય છે, અને ત્યારે અડધો જે પર્વત જે છે એ કપાય છે. એણે જે પર્વત જે છે એને તોડવાનો નિર્ધાર કર્યો છે, એ અડધો જે 50% જેટલું છે એ કાપી લે છે. પછી એક સવારે જ્યારે એ કામ કરતો હોય છે એ ટનલની અંદર, જે પોતાનું જે નિર્ણય છે મુજબ જે કામ કરે છે એને કટ કરવાનું, ત્યારે એક યુવાન માણસ આવે છે અને રાડો પાડે છે, ટુ કમ આઉટ, ટુ કમ આઉટ, બહાર આવો, બહાર આવો. અને એ માણસ કોણ હોય છે, તો કે હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ અ મર્ડરર. અને તે છોકરો કોનું હોય છે, કે જેનું ખૂન થઈ ગયું છે, જેના માસ્ટરનું એ ખૂન કરીને ભાગી આવ્યો હતો, એ માસ્ટર છે એનો દીકરો આવ્યો છે રિવેન્જ લેવા માટે. હી વોન્ટેડ રિવેન્જ, તે બદલો લેવા માંગે છે. એટલે એને કહે છે તું બહાર આવ, તું બહાર આવ. એટલે હવે એને એવું છે કે મારા બાપને મારી નાખ્યો એટલે હું એને મારી નાખીશ. એટલે હવે એ આવ્યો છે. હવે આપણે આગળ સ્ટોરીમાં જોઈએ કે શું એને મારી નાખે છે, કે શું બચી જાય છે ઓલો ખૂની. આઈ ડિઝર્વ ટુ ડાય, સેડ ધ ફોર્મર વોરિયર. કિલ મી બાય ઓલ મીન્સ, બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. જો હવે જે ઓલો ખૂની જે છે એ આ જેનું ખૂન થઈ ગયું હતું પહેલાં, એનો દીકરો જે આવીને રાડ પાડે છે, એનાથી એ યોદ્ધા જે છે જે ખૂન કરીને ભાગી આવ્યો, તો યોદ્ધા બહાર આવે છે આની રાડો સાંભળીને, અને કહે છે કે ચોક્કસથી હું મૃત્યુ જે છે એને લાયક છું, ડિઝર્વ એટલે એને લાયક છું, મૃત્યુને જ લાયક છું હું, તું મને ચોક્કસથી મારી નાખજે. પરંતુ જ્યાં સુધી હું આ જે ટનલ મારી જે છે, જે મારો નિર્ણય છે
એ હું પૂરો ન કરી લઉં, આ ગામને, વિખૂટા ગામને હું દુનિયા સાથે જોડવાનું કામ પૂરું ન કરી લઉં ત્યાં સુધી તું બસ રાહ જો. જ્યારે મારું એ કાર્ય પૂરું થઈ જાય ને ત્યારે તું મને મારી નાખજો, ત્યાં સુધી બસ રાહ જો. જો મેં 50% તો કામ પૂરું કરી નાખ્યું છે, હવે 50% જ બાકી છે, અને જો એ 50% થઈ જાય પછી તું મને ભલે મારી નાખજે. આવી રીતે એને વિનંતી કરે છે. આગળ જોઈએ, નેક્સ્ટ પેજ. ધ યંગ મેન એગ્રી ટુ વેઇટ. હી વોચ્ડ ફેસિનેટેડ એઝ અ ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ એટ અ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડેટરમિનેશન. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન, ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ એન્ડ કેરીડ આઉટ ધ સ્ટોન. જ્યારે વિનંતી કરે છે ત્યારે આ વિનંતી સાંભળીને યંગ મેન એટલે યુવાન માણસ જે છે સહમત થાય છે રાહ જોવા માટે. એ કે સારું ચાલ તું એ કાર્ય પૂરું કરી લે, પછી તો હું તને મારી જ નાખીશ. આવી રીતે સહમત થાય છે. અને પછી આ જ્યારે કામ કરતો હોય છે ત્યારે આ યુવાન માણસ જે છે એને ક્યારે પૂરું થાય ને ક્યારે મારે એના માટે બસ એ રાહ જુએ છે. તો એ હી વોચ ડ ફેસિનેટેડી એટલે એ મીન્સ આશ્ચર્યપૂર્વક એ દિવસ બાય દિવસ એમ જુએ જ છે, રોજ રોજ આ કાર્ય કરે અને રોજ આ જુએ કે આ કેટલું બધું હાર્ડવર્ક કરે છે, કેટલું બધું આમ મીન્સ કે લેબર્ડ એટલે મજૂરી જેવું કામ કરે છે. દેખીતી રીતે સિમિંગલી એટલે દેખીતી રીતે ઇમ્પોસિબલ ટાસ્ક, આ અશક્ય જેવું કાર્ય કરે છે. પર્વતને તોડવું એ કંઈ નાની મોટી વાત છે? એ તો જાણે આપણે જોવાથી એવું લાગે કે આ તો ઇમ્પોસિબલ છે, આટલા મોટા પર્વતને એકલા હાથે તોડી શકાય? એટલે આને પણ જોઈને કેવું લાગે છે? અશક્ય કાર્ય લાગે છે. પરંતુ એ કરે છે, એના પ્રત્યેને માન પણ થાય છે. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ એટલે કે આ યુવાન માણસ છે એને ધીમે ધીમે એના તરફ માન જાગે છે, એના જે દુશ્મન જે છે એના નિર્ણય ઉપર. એનો દુશ્મન થયો ને, એના બાપને મારી નાખ્યો એટલે હવે એ મારી નાખશે એટલે એનો દુશ્મન થયો. એટલે આ જે એનો એનિમી છે એનો દુશ્મન જે છે એના નિર્ધાર ઉપર, એના નિર્ણય ઉપર એને માન જાગે છે કે આનો કેટલો સરસ નિર્ણય છે અને એ કેટલું કામ પણ કરે છે, કેટલી નિષ્ઠાથી કાર્ય કરે છે. અને આખરે શું થાય છે તો કે એને મદદ કરવા માટે પ્રેરાય છે કે ચાલ હું પણ આની મદદ કરું, આટલું બધું કામ કરે છે તો. એટલે એની સાઇટ ખોદવામાં મદદ કરે છે, ડિંગિંગ સાઇટ એટલે કે એને સાઇટ ખોદવામાં મદદ કરે છે. અને સાથે જે પથરાઓને જે બધું હોય એ પણ એને લઈ જવામાં, કેરીડ આઉટ એટલે એને લઈ જવામાં પણ મદદ કરે છે. આવી રીતે બે જણા સાથે મળીને કામ કરવા લાગે છે. યર્સ આફ પાસ્ડ એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક ધ ટ્રુથ ટુ ધ અધર સાઇડ. ધ માઉન્ટેન વોઝ અ કન્કર્ડ એટ લાસ્ટ એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. અને આવી રીતે વર્ષો પસાર થઈ જાય છે. એક દિવસ આ બંને જણા જે છે એ રસ્તો કાઢી જ લે છે, એટલે મીન્સ ડુંગર જે છે એને આખો તોડી નાખે છે અને રસ્તો નીકળે છે. અને આ માઉન્ટેન જે છે એ છેલ્લે એને જે આ ગામ જે છે એના વિખૂટુંનું જે કારણ બન્યું હતું એનો અંત આવે છે. અને હવે એ ગામ જે છે એ જે એકલવાયુ થઈ ગયું હતું, આઇસોલેશન એટલે એકલવાયુ થઈ ગયું હતું, એની જગ્યાએ હવે એ બધા સાથે જોડાઈ જાય છે. નાવ આઈ એમ રેડી ટુ ડાય, સેડ ધ વોરિયર નીલિંગ બિફોર ધ યંગ મેન, ક્લીવ માય હેન્ડ ઇન ટુ. અને જ્યારે આ કાર્ય પૂર્ણ થાય છે ત્યારે પ્રોમિસ કર્યું હતું એ મુજબ એટલે ઓલો વોરિયર જે યોદ્ધા જે છે એના ઘૂંટણે પડે છે, નીલિંગ એટલે ઘૂંટણીએ પડે છે ઓ માણસના, અને એને કહે છે કે ચાલ હવે હું મરવા માટે તૈયાર છું, મને મારી નાખ, મારા માથાના બે ટુકડા કરી નાખ. ધ યુથ રેઝડ હિઝ અ સોર્ડ સો ધેટ ઇઝ અ ફાધર્સ ડેથ કુડ બી અવેન્જ્ડ, બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ. સ્લોલી હી લોવર્ડ હિઝ અ સોર્ડ. આ સાંભળીને ઓલો યુવાન માણસ જે છે એની પ્રતિજ્ઞા એને યાદ આવે છે કે મારા પપ્પાના જેણે ખૂન કર્યું એને હું મારી નાખીશ. એટલે એ પોતાની તલવાર ઉઠાવે છે અને મારવા માટે, પોતાનો બદલો પૂરો કરવા માટે એ વાર કરવા જાય છે, એટલે હુમલો કરવા જાય છે. પરંતુ એવું કરી નથી શકતો, ધીમેથી સ્લોલી એટલે હી લોવર્ડ હિઝ અ સોર્ડ, એની જે તલવાર જે છે એ ધીરેથી નીચે પડી જાય છે. કેમ કે એને જે આટલા દિવસ એને કામ કર્યું એનાથી, એટલે નેચરલી છે કોઈ સાથે આપણે રહીએ એટલે થોડી ઘણી ફિલિંગ્સ તો થઈ જ જાય. તો બસ એ પણ આવી રીતે હુમલો કરી નથી શકતો. અને શું કહે છે? યુ આર અ મર્ડરેડ હી સેડ, બટ આઈ હેવ લર્ન્ડ મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, હાઉ કેન આઈ કિલ માય ટીચર. જો કેટલો સરસ કહે છે કે તું ચોક્કસથી ખૂની છો, પરંતુ મેં તારા પાસેથી ઘણું બધું શીખ્યું છેલ્લા વર્ષોમાં,
એની સાથે રહેતો હતો ને, કામ કરતો હતો ને, એને હેલ્પ કરતો હતો. એટલે કે છેલ્લા વર્ષોમાં મેં જે તારી સાથે હું રહ્યો એમાં મેં તારી પાસેથી ઘણું બધું શીખ્યું છે. અને હવે હું મારા ટીચરને, મારા ગુરુને કેવી રીતે મારી શકું? જે આપણને શીખવે, જેનામાંથી આપણે શીખવા મળે એ આપણા ગુરુ કહેવાય. તો એ રીતે જોઈએ તો આ યોદ્ધા એનો ગુરુ થઈ ગયો છે. તો કે પોતાના ગુરુને કેવી રીતે કોઈ મારી શકે? એન્ડ હી પુટ ધીઝ અ સોડ બેક એન્ડ વોકડ અવે. એથી પોતાની જે તલવાર જે છે એ નીચે મૂકી દે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. ખબર પડી કે સ્ટોરીમાં? એટલે જે ઓ બદલો લેવાના ભાવથી આવ્યો હતો એ છેલ્લે બદલો લઈ શકતો નથી અને એની જગ્યાએ એનો જીવ બક્ષી દે છે અને પોતે ચાલ્યો જાય છે. અને યોદ્ધા જે છે એનું આટલું સરસ જે નિર્ણય હતો એ જેનો જીવ બચાવી લે છે અને એનું જીવન બક્ષે છે. તો આવી રીતે એ યોદ્ધા પણ બચી જાય છે અને ઓલો માણસ જે એને જેની બદલાની જે ભાવના હતી એ પણ પીગળી જાય છે. એટલે સ્ટોરીના અંતે બધું જ મસ્ત થઈ જાય છે અને અહીંયા સ્ટોરી પૂરી થાય છે. ચલો તો આપણો આ રીડ પૂરો થાય છે. તો આજે આપણે અહીંયા રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ રીડ જોશું. થેન્ક યુ.